નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો મની 9 પર સમાચારોનું લંચ બોક્સ. સિમ કાર્ડ ખરીદવા માટે હવે શું હશે અનિવાર્ય? વોટ્સએપમાં હવે જલ્દી મળવાનું છે કયું ફીચર? છેતરપિંડીવાળી કેટલી લોન એપ્સ પ્લે સ્ટોરથી હટાવાઈ? આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે, તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ. આઈટી સેક્ટરમાં વૈશ્વિક મંદીનો ડર કર્મચારીઓ પર ભારે પડ્યો છે. ઇન્ફોસિસ સહિતની ઘણી મોટી કંપનીઓએ આ વર્ષે પગારમાં વધારો અને પ્રમોશનની સંખ્યામાં ઘટાડો કર્યો છે. બેંગાલુરુમાં હેડક્વાર્ટર ધરાવતી ઇન્ફોસિસે આ વર્ષે પગાર વધારા અને પ્રમોશનનો નિર્ણય ઘણો મોડો લીધો હતો, પરંતુ કર્મચારીઓ નિરાશ થયા કારણ કે આ વર્ષે તેમના પગારમાં 10% ઓછો વધારો થયો છે. પગાર વધારાનો લેટર આપતી વખતે ઇન્ફોસિસે કર્મચારીઓનો મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ આભાર પણ માન્યો છે. તાજેતરમાં ઘણા અહેવાલો આવ્યા હતા જે દર્શાવે છે કે આ વર્ષે આઈટી કંપનીઓ નવી ભરતી કરવામાં પણ રસ નથી દાખવી રહી. દેશમાં ખાંડનું ઉત્પાદન કરંટ માર્કેટિંગ યર 1 ઓક્ટોબરથી 15 ડિસેમ્બરના સમયગાળામાં વાર્ષિક ધોરણે 11% ઘટીને 74.05 લાખ ટન થયું છે. તેનું મુખ્ય કારણ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ખાંડનું ઓછું ઉત્પાદન છે. જોકે ઉત્તરપ્રદેશમાં ઉત્પાદનમાં ઉછાળો નોંધાયો છે. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના નિવેદન અનુસાર કરંટ માર્કેટિંગ યર 2023-24માં 15 ડિસેમ્બર સુધી ખાંડનું ઉત્પાદન 74.05 લાખ ટન રહ્યું હતું. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે 82.95 લાખ ટન હતું. આ સમયગાળા દરમિયાન વર્કિંગ ફેક્ટરીઓની સંખ્યા ગયા વર્ષની જેમ 497 છે. હવે સિમ કાર્ડ ખરીદવા માટે ગ્રાહકોની બાયોમેટ્રિક ઓળખ કરવી જરૂરી બનશે. કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં ટેલિકોમ્યુનિકેશન બિલ 2023ના નવા વર્ઝનને રજૂ કર્યું. આ બિલ સરકારને રાષ્ટ્રીય સુરક્ષા કારણોસર કોઈપણ ટેલિકોમ સેવા અથવા નેટવર્કને ટેક ઓવર કરવા, મેનેજ કરવા અથવા તેને સસ્પેન્ડ કરવાની મંજૂરી આપશે. આ બિલ 138 વર્ષ જૂના ભારતીય ટેલિગ્રાફ્ટ એક્ટનું સ્થાન લેશે, જે ટેલિકોમ સેક્ટરને કંટ્રોલ કરે છે. આ વર્ષે પણ ભારતે પ્રવાસી ભારતીયો પાસેથી રેમિટન્સ મેળવવામાં વિશ્વમાં તેનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. આ સમયગાળા દરમિયાન NRIએ અંદાજે $125 બિલિયનની રકમ દેશમાં મોકલી છે. વર્લ્ડ બેંક માઇગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ અનુસાર અમેરિકામાં કડક થઈ રહેલા શ્રમ બજાર અને યુરોપમાં રોજગાર વૃદ્ધિને કારણે NRIએ અપેક્ષા કરતાં વધુ નાણાં ભારતમાં મોકલ્યા છે. યુઝર્સે જલ્દી જ લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપમાં ચેટ ફિલ્ટર ફીચર જોવા મળશે, જેના દ્વારા યુઝર્સ વધુ સારી રીતે ચેટ મેનેજ કરી શકશે. વાબેચા ઇન્ફોએ તેના એક અહેવાલમાં આ વિશે માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર વોટ્સએપે હાલમાં જ કેટલાક વેબ બીટા યુઝર્સ માટે આ ફીચર રોલ આઉટ કર્યું છે. આવનારા સમયમાં કંપની આ ફીચરને અન્ય વોટ્સએપ યુઝર્સ માટે પણ રોલ આઉટ કરશે. તેનું બીટા વર્ઝન ટેસ્ટિંગ તબક્કામાં છે. ગૂગલે 2021થી 2022 વચ્ચે તેના પ્લે સ્ટોર પરથી 2500થી વધુ ફ્રોડ લોન એપ્સને સસ્પેન્ડ કરવા અથવા દૂર કરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સરકાર છેતરપિંડી કરતી લોન એપ્સને નિયંત્રિત કરવા માટે RBI અને અન્ય નિયમનકારો તેમજ સંબંધિત હિતધારકો સાથે સતત કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ગૂગલે પ્લે સ્ટોર પર ધિરાણ આપતી એપ્સના સમાવેશ અંગેની તેની નીતિને અપડેટ કરી છે અને સુધારેલી પોલિસી અનુસાર પ્લે સ્ટોર પર માત્ર એવી જ એપને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે જ્યાં ક્યાં તો રેગ્યુલેટેડ એન્ટિટીઝની માલિકીની છે અથવા રેગ્યુલેટેડ એન્ટિટીઝની સાથે ભાગીદારીમાં કામ કરી રહી છે. તો સમાચારોના લંચબોક્સમાં આજે માત્ર આટલું જ. તમે સાંભળતા રહો રેડિયો મની 9. અમે લઈએ વિદાય. નમસ્કાર.